નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો મિત્રો, ઉનાળાની અંદર કેરીનો રસ ખાતા પહેલાં આ ત્રણ વાત યાદ રાખજો, નહીં તો કેરીનો રસ ખાવાથી આપણને અમુક બીમારીઓ થઈ શકે છે. તો કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો મિત્રો, ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકોને ઉનાળાની અંદર કેરીનો રસ ખાવાથી પેટમાં બળતરા થાય છે, છાતીમાં બળતરા થાય છે, એટલે કે એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે. અમુક લોકોને કેરીનો રસ ખાવાથી પેટમાં ગેસ થાય છે, હાથ પગના સોધા જકડાઈ જાય છે, એટલે કે વા આવે છે. અમુક લોકોને એવો પણ પ્રોબ્લેમ થાય છે. અને કેરીનો રસ ખાવાથી અમુક લોકોને શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે, એટલે કે વજન પણ વધી શકે છે. એવી ત્રણ કઈ બાબતો છે કે જેનું આપણે કેરીનો રસ ખાતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ. નંબર એક, જે લોકોના શરીરની અંદર પિત્ત પ્રકૃતિ હોય, એટલે કે જે લોકોને પેટમાં બળતરા થતી હોય, છાતીમાં બળતરા થતી હોય, એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય, એવા લોકોએ કેરીનો રસ ખાતા હોય ત્યારે કેરીના રસની અંદર જીરું નાખવાનો, એટલે કે જીરાનો પાવડર બનાવી ચોથા ભાગની ચમચી કે ચપટી જીરાનો પાવડર નાખી અને રસની અંદર ખાવું જોઈએ. કારણ કે જીરું એ ઠંડુ છે, એટલે જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય કેરીનો રસ ખાવાથી, એવા લોકોએ કેરીના રસની અંદર જીરાનો પાવડર નાખીને ખાવું જોઈએ. તો એવા લોકોને કેરીનો રસ ખાવાથી પેટમાં બળતરા નહીં થાય, છાતીમાં બળતરા નહીં થાય, કે કેરીનો રસ ખાવાથી એસિડિટી પણ નહીં થાય. અને જે લોકોના શરીરની અંદર વાયુ અને કફની પ્રકૃતિ છે, એટલે કે જે લોકોને કેરીનો રસ ખાવાથી કફ થઈ જાય છે કે શરીરમાં ગેસ થાય છે, અને એના કારણે હાથપગના સોદામાં દુખાવો થાય છે કે હાથપગના સોદા જકડાઈ જાય છે કે કળતર થાય છે, તો એવા લોકોએ કેરીના રસની અંદર થોડોક સૂંઠ પાવડર, એટલે કે ચપટી સૂંઠ પાવડર નાખીને ખાવો જોઈએ. કારણ કે સૂંઠ એ ગરમ પદાર્થ છે, એટલે કે કફનાશક છે. એટલે જે લોકોને કફ અને વાયુની પ્રકૃતિ થતી હોય એવા લોકોએ કેરીના રસની અંદર ચપટી સૂંઠ પાવડર નાખીને ખાવો જોઈએ. પણ હા, જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય, એટલે કે એસિડિટી થતી હોય, એવા લોકોએ સૂંઠ પાવડર ઉમેરવો નહીં. કારણ કે સૂંઠ એ ગરમ પદાર્થ છે, તો એવા લોકોને એસિડિટીમાં વધારો થઈ શકે છે, છાતીમાં કે પેટમાં બળતરામાં વધારો થઈ શકે છે. તો એવા લોકોએ માત્ર જીરાના પાવડરનો જ ઉપયોગ કરવો જોઈએ. નંબર બે, ઘણીવાર જોઈએ તો અમુક લોકો કેરીના રસની અંદર ભેંસનું ઘી ઉમેરીને ખાય છે. તો જે લોકોને બેઠાળું જીવન જીવવાનું છે કે વ્હાઇટ કોલર જોબ કરવાની છે, એટલે કે ઓછી મહેનતવાળું કામ કરવાનું છે, એવા લોકોએ કેરીના રસની અંદર ભેંસનું ઘી નાખીને ક્યારેય ખાવું નહીં. નહીં તો એવા લોકોના શરીરમાં ચરબી વધી શકે છે અને એના કારણે વજન પણ વધી શકે છે. એવા લોકોએ કેરીના રસની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી મળે ઘરે બનાવેલું, તો એ ઘી નાખીને ખાવું જોઈએ, ભેંસનું ઘી ખાવું નહીં. જે લોકો મહેનત મજૂરી કરે છે, કારખાનામાં, ફેક્ટરીમાં કે ખેતરની અંદર કામ કરે છે, તડકામાં કામ કરે છે, ખૂબ પરસેવો વડે એવું કામ કરે છે, એવા લોકો જો ભેંસનું ઘી ખાય તો એમને ખૂબ ઝડપથી પાચન થઈ શકે છે. નંબર થ્રી, ઘણીવાર જોઈએ તો લોકો કેરીના રસની અંદર ખાંડનો ઉપયોગ કરે છે. તો સફેદ ખાંડ એ ઝેર સમાન ગણવામાં આવે છે, કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ક્યારેય કેરીના રસની અંદર ખાંડનો વધુ પડતો ઉપયોગ કરવો નહીં, કારણ કે ખાંડની અંદર જે કેમિકલ વાપરવામાં આવે છે એ કેમિકલ આપણા શરીરમાં જાય છે ત્યારે એ રસનું યોગ્ય રીતે પાચન થતું નથી, અને એના કારણે આપણા શરીરમાં પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, પેટમાં ગેસ થવો, આવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તો કેરીના રસની અંદર ક્યારેય ખાંડનો ઉપયોગ કરવો નહીં, પરંતુ ખાંડની જગ્યાએ દેશી સાકર જે બજારની અંદર મળે છે એ દેશી સાકરનો જ ઉપયોગ કરવો, જેને ખડી સાકર પણ કહેવામાં આવે છે, કે આની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો ખાંડની જગ્યાએ આ દેશી ઓરિજિનલ જે સાકર બજારમાં મળે છે એ ખડી સાકરનો જ ઉપયોગ કરવો. તો કેરીનો રસ ખાતી વખતે આપણે આ ત્રણ બાબતોનું જો ધ્યાન રાખીશું, તો કેરીનો રસ ખાવાથી જે કંઈ આપણને નુકસાન થાય છે કે જે કંઈ બીમારીઓ થઈ શકે છે એ બીમારીઓ નહીં થઈ શકે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.